गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बढ़ा? लास्ट वीडियो में आपणे जोयुं के एसिड कोने कहेवाय, बेज कोने कहेवाय अने क्षार कोने कहेवाय, राइट। अने ए एसिड बेज अने क्षारना जे द्रावणों छे एमां रहेला जे आयनो छे एमनी वच्चे आयनीय संतुलन क्यां जोवा मळे छे? क्यां जोवा मळतुं नथी। अने त्यारबाद आपणे सौप्रथम जे वैज्ञानिक आव्यो आहेनियस कि जेना मत मुजब कोने एसिड कहेवाय, कोने बेज कहेवाय, एना विषयनो अभ्यास कर्यो हतो। तो आई होप कि दरेक बाळकोने ए थियरी कंसेप्ट समझ पड़ी गई हशे, अने जो छता पण न खबर पड़ी होय तो तमने बेफिकर मारो कॉन्टेक्ट करवानो मैं कह्यो हतो, राइट। तो चलो बाळको, आहेनियसना मत मुजब एसिड कोने कहेवाय? कि जे पदार्थ पाणीमां जाय, जलीय द्रावणमां जाय अने एच प्लस आयन मुक्त करे એને આહેનિયસ એસિડ કહેવામાં આવતો હતો। અને એ જ રીતે ધારો કે હું કોઈ પદાર્થ લઉં બેટા અને સીધો જ ક્યાં નાખું એને પાણીમાં, તો એ ઓએચ માઇનસ આયન છૂટો પાડે છે। કયો આયન છૂટો પાડે છે? ઓએચ માઇનસ। તો એને શું કહેશો તમે? બેઝ કહેશો ને, રાઈટ। પણ એની કેટલીક મર્યાદા હતી કે બધી જગ્યાએ લાગુ પાડી શકાતો હતો નહીં, મતલબ કે જલીય દ્રાવણમાં લાગુ પાડે, બીજે બધે લાગુ પડતો નહોતો। કેટલાક એવા પણ સંયોજનો હતા કે જેમાં એચ પ્લસ ઓએચ માઇનસ નતા, છતાં પણ આપણે એને એસિડ અને બેઝ તરીકે ઓળખતા હતા, પણ એ આહેનિયસના સિદ્ધાંત મુજબ કહી શકાતા હતા નહીં। તો થોડું અપડેશન માટે બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા, જે આ બાળકો બીજા જે વૈજ્ઞાનિકો આવ્યા એના આધારે આપણે એક થિયરી ભણવાની રહેશે પહેલાં શરૂઆતમાં, ઓકે, અને પછી આગળ ડિસ્કસ કરશું। તો શરૂઆતમાં બધા બાળકોને ધ્યાન બોર્ડ પર શું ક્વેશ્ચન બને છે? બ્રોન્સ્ટેડ, લોરી, નામ સાંભળ્યું છે આ બે વૈજ્ઞાનિકોનું, બ્રોન્સ્ટેડ અને લોરી, આ બે વૈજ્ઞાનિકો દ્વારા એસિડ અને બેઝના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા। મતલબ બંને વૈજ્ઞાનિક અલગ અલગ છે, જોહાનિસ બ્રોન્સ્ટેડ, આખું નામ શું છે એનું? જોહાનિસ બ્રોન્સ્ટેડ, અને બીજો વૈજ્ઞાનિક છે લોરી છે। મતલબ આ બંને વૈજ્ઞાનિકોએ એસિડ અને બેઝની વ્યાખ્યા એમને એમના મત અનુસાર રજૂ કરી, જે તમારો પ્રશ્ન બની જાય છે, ઓકે। અને આ ટોપિક જેડબલી નીટ માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આની અંદર તમારે પૂછાતા પ્રશ્નો કયા પ્રકારના હોય છે એનું લખાણ મેં બાજુમાં લખેલું છે, એ પણ આપણે ડિસ્કસ કરશું। પણ સૌપ્રથમ આપણે લોરી અને બ્રોન્સ્ટેડની થિયરીનું વર્ણન કરીએ, વ્યાખ્યાઓ સમજીએ અને એના આધારે થોડાક ઉદાહરણો જોઈએ, ક્લિયર? ચલો લેટ સ્ટાર્ટ। શું કહે છે વ્યાખ્યા? જુઓ તો કે જે બ્રોન્સ્ટેડ છે એ બ્રોન્સ્ટેડ અને લોરીના મત મુજબ, સિદ્ધાંત મુજબ એસિડ કેવો હોવો જોઈએ? કે જે પણ કંઈ પદાર્થ એસિડ તરીકે વર્તતો હોય, જે પણ કંઈ પદાર્થ એસિડ તરીકે વર્તતો હોય એ પદાર્થ હાઇડ્રોજન આયનનું દાન કરે છે। શું કીધું? કે ધારો કે મારી પાસે કોઈ પદાર્થ છે એ એસિડ તરીકે વર્તે છે, તો એ બીજા કોઈના પણ સંપર્કમાં જાય એટલે તરત એ પોતે એચ પ્લસ દાન કરતો હોવો જોઈએ। શોર્ટમાં તમે જે પદાર્થને એસિડ કહી રહ્યા છો એ પદાર્થ જો અન્ય કોઈના સંપર્કમાં જશે તો એને પોતાનો એચ પ્લસ આપશે, તો એને શું કહેશો તમે? એસિડ કહેશો। તો સામે જે બીજો એચ પ્લસ સ્વીકારે છે એ બેઝ બન્યો, આયા ના, તમે જાણો છો નો ડાઉટ કે બંને એસિડ છે, તો બેમાંથી જે પ્રબળ એસિડ હોય એ એચ પ્લસ દાન કરશે, જે નિર્બળ હશે સ્વીકારશે, સ્વીકારો મતલબ બેઝ બની જશે, ઓકે બાળકો। ચલો તો એ જ રીતે ધારો કે હું બેઝની વ્યાખ્યા કરું, તો બેઝ એ એવા પદાર્થો બન્યા કે જે એચ પ્લસ આયન સ્વીકારે છે, મેળવે છે, ટૂંકમાં જે દાન કરે છે એ પ્રોટોન દાતા કહેવાય, જે સ્વીકારે છે એ પ્રોટોન ગ્રાહી કહેવાય। તો યાદ રાખજો એસિડ હંમેશા પોતાના એચ પ્લસ દાન કરે, અને એચ પ્લસનો મતલબ જ થાય પ્રોટોન, શું થાય? એચ પ્લસનો મતલબ જ થાય પ્રોટોન, કારણ કે એમાં એક જ પ્રોટોન રહ્યો હોય, પછી તો ઇલેક્ટ્રોન તો જતો રહ્યો, એટલે હાઇડ્રોજનનું એવું બંધારણ કે જેમાં માત્ર એક જ પ્રોટોન છે એને પ્રોટોન કહેવામાં આવે છે। માટે એસિડ હંમેશા વર્તશે પ્રોટોનના દાતા, એસિડ હંમેશા શેના તરીકે વર્તવાના છે? પ્રોટોનના દાતા, અને બેઝ કે જે હંમેશા એચ પ્લસ સ્વીકારવાના છે માટે તેઓ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે। જો આપણે કોઈ ઉતાવળ નથી, ધીરે ધીરે ચાલવાના છે, પણ સમજો કોને કહેવાય પ્રોટોન દાતા, કોને કહેવાય પ્રોટોન ગ્રાહી, કે જે પદાર્થ, શું કીધું? જે પદાર્થ એચ પ્લસ દાન કરશે તે એસિડ છે, તે પ્રોટોન દાતા હશે,
જે પદાર્થ H+ સ્વીકારતો છે H મતલબ એ બેઝ હશે અને એ બેઝ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તતો હશે હવે એક ઉદાહરણ લીધું છે અહીંયા ધ્યાન આપો એમોનિયા દેખાય બેટા એમોનિયા અહીંયા બેઝ તરીકે લીધો છે મેં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમોનિયા બેઝ છે રાઈટ આ તો એક જસ્ટ ઉદાહરણ આપવા માટે કે ધારો કે એમોનિયા છે એ પાણીના સંપર્કમાં ગયો એમોનિયા પાણીના સંપર્કમાં ગયો અને એમોનિયા પાણીમાં ગયા પછી શું કરે છે તો કે એ પાણીના સંપર્કમાં જાય તો પોતે પ્રોટોન મેળવે છે મતલબ આ એમોનિયા જે H2O સંપર્કમાં ગયો તો પાણીમાંનો H+ આને મળ્યો અને પાણીમાંનો H+ ગુમાવ્યા બાદ એ પોતે શું બની ગયો OH-. એટલે સમજો થિયરીને બહુ સરળ થિયરી છે અને સમજવા લાયક છે કે જ્યારે જ્યારે કોઈ પદાર્થ બીજાના સંપર્કમાં જાય જે બનતી ઘટના છે એ ઘટનાના આધારે આપણે કહીશું કે આ એસિડ છે કે બેઝ છે ફોર એક્ઝામ્પલ તમે કીધું કોને કોને બેઝ કહેવાય જે પ્રોટોન મેળવે જે H+ આયન મેળવે એને શું કહેવાય બેઝ તો એ સ્પષ્ટ દેખાય છે કે એમોનિયા ઈ NH4+ બન્યો મતલબ કે એને H+ સ્વીકાર્યો અને જ્યારે પણ બેઝ પદાર્થ આવશે ત્યારે શું કરશે H+ આયનને સ્વીકારશે માટે મેં કીધું કે એમોનિયા બેઝ છે લોરી બ્રોન્સ્ટેનના મત મુજબ આને કહેવાય બેઝ હવે બીજું વસ્તુ એ કે જેના સંપર્કમાં ગયો એને પોતાને શું આપ્યો છે કે એને પ્રોટોન ગુમાવ્યો મતલબ કે પ્રોટોન દાન કરે છે પ્રોટોન આપે છે તો આ ભાઈ વર્ત છે એસિડ તરીકે આ વર્ત્યો બેઝ તરીકે સ્પષ્ટ દેખાય છે ને બાળકો ચલો એટલે આ એચ પ્લસ આને આપે તો એનએચ ફોર પ્લસ બની જાય આ એચ પ્લસ ગુમાવે તો ઓએચ માઇનસ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ ત્યાં વધે છે પણ જે સામેના પક્ષ પર ગયા એને હવે નામ આપવામાં આવે છે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્જ્યુગેટેડ એસિડ અને કોન્જ્યુગેટેડ બેઝ જે આ બાળકો જે નીટના ટોપિકની અંદર તમારે આ જ આઈએમપી છે કોન્જ્યુગેટેડ એસિડ અને કોન્જ્યુગેટેડ બેઝ હવે શું છે એ માટે બાજુમાંથી આપી દીધી છે પણ છતાં પણ અહીંયા તમને સમજાવી દઉં છું કે ભાઈ અહીંયા જે એનએચ ફોર પ્લસ બન્યો બધા આયાના એ કોનામાંથી બન્યો બેઝમાંથી તો બેઝમાંથી તે બન્યો એનએચ ફોર પ્લસ મતલબ કે એચ પ્લસ સ્વીકારીને બન્યો ને તો સમજો એમોનિયા કે જે બેઝ હતો એને હવે એચ પ્લસ સ્વીકાર્યો પ્રોટોન મેળવે છે કોની પાસેથી પ્રોટોન મેળવે છે પાણી પાસેથી પાણી પાસેથી પ્રોટોન મેળવીને તે બની ગયો એનએચ ફોર પ્લસ એટલે એસિડ એમાં દાખલ થયો બધા માટે એને આપણે કહેશું સંયુગ્મ એસિડ શું કહેશું સંયુગ્મ એસિડ ગુજરાતીમાં સંયુગ્મ એસિડ થાય કે બીજાના જોડાવાથી બનેલો એસિડ આના એચ પ્લસથી જોડાવાથી બન્યો સંયુગ્મ એસિડ તો એને શું કહેવું જોઈએ ઇંગ્લિશમાં કોન્જ્યુગેટેડ એસિડ લખેલું હોય છે ઘણી જગ્યાએ કોન્જ્યુગેટેડ એસિડ જેને સંયુગ્મ એસિડ પણ કહે છે ત્યારબાદ જ્યારે એચ પ્લસ ગુમાવ્યો એ ઓએચ માઇનસ બન્યો પણ જ્યારે જ્યારે પણ કોઈ એચ પ્લસ ગુમાવે ને બેટા એચ પ્લસ ગુમાવી રહ્યો છે ત્યારે ત્યારે હંમેશા તે સંયુગ્મ બેઝ બની રહ્યો છે યાદ રાખજો સંયુગ્મ બેઝ બની રહ્યો છે કારણ કે એસિડનો ભાગ જતો રહેશે બેઝ વધશે માત્ર ઓકે તો આમ આ કોણ છે બધા ખ્યાલ આવી ગયો બેટા ચલો હવે સમીકરણ પરથી લખાણ લખવું હોય તો કે આપેલ સમીકરણમાં ભાઈ એમોનિયા કોણ બેઝ છે જે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે મતલબ પ્રોટોન મેળવે છે જ્યારે એચ ટુઓ કોણ એસિડ છે જે એચ પ્લસ પ્રોટોન ગુમાવે છે મતલબ કે પ્રોટોન દાતા તરીકે વર્તે છે તો આમ તમે કહી શકો છો અહીંયા શું તો કે ભાઈ પુરોગામી પ્રક્રિયામાં અહીંથી આમ જઈએ ને એ પુરોગામી પ્રક્રિયામાં એમોનિયા એ બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે વર્તે બ્રોન્સ્ટેડ લોરીના મત અનુસાર આ બેઝ છે અને પાણી એ બ્રોન્સ્ટેડ અને લોરીના મત મુજબ એસિડ તરીકે વર્તે છે એકદમ સીધો સાદો સિદ્ધાંત છે બેટા ક્લિયર ચલો હવે આ જ પ્રક્રિયાને જો પ્રતિગામી કરે તો અહીંથી શરૂઆત થાય તો આ બેનનું રૂપાંતર શેમાં થાય જો લખ્યું છે કે પ્રતિગામી પ્રક્રિયા દરમિયાન અહીંયા રહેલા એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસમાંથી શું બનશે તો હવે એનએચ ફોર પ્લસ પાસે શું છે એચ છે અને આપે એટલે આ બની જાય એમોનિયા અને આ બની જાય પાણી એટલે આ બંનેમાંથી બની ગયો કોણ એમોનિયા અને પાણી બને છે જેમાં એનએચ ફોર પ્લસ પ્રોટોન દાતા તરીકે છે એ પ્રોટોન દાન કરશે આને અને ઓએચ માઇનસ સ્વીકારે છે એટલે પ્રોટોન ગ્રાહી બને છે તો એક્ઝામમાં પૂછાય તો તમારે એટલું લખવું પડે ત્રણ માર્ગમાં પૂછાય બે માર્ગમાં પૂછાય વ્યવસ્થિત વર્ણન કરીને સમજાવવાનું બેટા કે કોને એસિડ કહેવાય કોને બેઝ કહેવાય તેમજ કોણ પ્રોટોન દાતા છે કોણ પ્રોટોન ગ્રાહી છે ચલો આવડે કે ન આવડે બેટા આપણે બધું વ્યવસ્થિત કમ્પ્લીટ શીખવાનું છે એક એક શબ્દ અને હું બબે ત્રણ ત્રણ વાર રિપીટ કરીશ
સમજાવીશ, છતાં પણ જો ન સમજાય મેં તમને કીધું છે કે તમે મારો કોન્ટેક્ટ કરજો, હું તમને પ્રત્યેક થિયરી વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. ક્લિયર ને બધા? ચલો હવે સાઈડમાં જુઓ, આ એક જીનીટનો ટોપિક પણ કહી શકો, અથવા તો આનો નાનો પૂરક પ્રશ્ન કહી શકો, બીજો ગૌણ પ્રશ્ન કે જે શું બને છે, સંયુગની એસિડ બેઝની જોડો સમજાવો. હવે આ સંયુગમાં એસિડ બેઝની જોડ શું છે મેં તમને સમજાવી દીધું કે આ બેઝ છે અને આ એનો સંયુગમાં એસિડ છે, તો આ બેને કહેવાય સંયુગમાં એસિડ બેઝની જોડો. પણ એને વ્યવસ્થિત ડિટેલમાં સમજવું હોય તો ઉદાહરણ સાથે સમજાવવું હોય તો તમારે તેમ સમજાવી શકો છો, અલગથી પ્રશ્ન પણ પૂછાય તો આટલું વર્ણન કરી નાખવાનું, વધારે કરવાની જરૂર તમારે નથી. સંયુગમાં એસિડ બેઝની જોડો સમજાવો, સંયુગમાં એસિડ બેઝને ઉદાહરણ સાથે સમજાવો, આવા પ્રશ્ન બને. હવે તમે નોટિસ કર્યો કે સંયુગમાં એસિડ અને બેઝ હોય, મતલબ કે બેઝ અને સંયુગમાં એસિડ, એસિડ અને સંયુગમાં બેઝ બને, એમાં ફરક કેટલો? માત્ર હાઇડ્રોજન આયનનો છે, માત્ર હાઇડ્રોજન આયનનો છે. કેમ? તો જે સંયુગમાં એસિડ બને ને એમાં એક હાઇડ્રોજન વધારે હોય, સમજો. જે શું બન્યો? સંયુગમાં એસિડ, મતલબ એસિડ સંયોજન બનાવ્યો ને જોડાઈને, તો સંયુગમાં એસિડનો મતલબ થાય શું? એને એચ પ્લસ સ્વીકારેલો છે. સંયુગમાં બેઝનો મતલબ શું થાય? એ દાન કરીને આવ્યો હશે, ગુમાવીને બેઝ બન્યો હશે. તો અહીંયા વ્યાખ્યાઓ સમજો, તમને ખ્યાલ આવે કે ભાઈ જે એસિડ અને બેઝની જોડ વચ્ચે, જે એસિડ અને બેઝની જોડોની વચ્ચે માત્ર એક જ એચ પ્લસ એટલે કે પ્રોટોન થી જ અલગ પાડી શકાય છે, તેઓને સંયુગમાં એસિડ બેઝ જોડો કહે છે. શોર્ટમાં જે એસિડ અને બેઝની જોડને તમે એક જ હાઇડ્રોજન આયનથી અલગ પાડી શકતા હોય, એક જ પ્રોટોનના આયનથી અલગ પાડી શકતા હોય, બે એકબીજામાં એક બંનેમાં ફરક શું હોય? એસિડ અને બેઝની જોડની વચ્ચે ફરક શું હોય? એકમાં એચ પ્લસ વધારે હોય, એકમાં એચ પ્લસ ઓછો હોય. તો આવી જે ડિફરન્ટ મળે છે એ જોડને સંયુગમાં એસિડ બેઝ જોડ કહે છે. દાખલા તરીકે અહીં જો કયો છે? NH4 પ્લસ છે, એમોનિયમ આયન થયો બધા, એમોનિયા નહીં, કયો? એમોનિયમ આયન થયો કહેવાય. હવે આમાં ને આમાં જુઓ બેમાં ડિફરન્ટ કેટલાનો છે મને જવાબ આપો. ચલો એમોનિયમ અને NH3 માં ડિફરન્ટ કેટલાનો છે? તો કે એમોનિયમ પ્લસમાં અને NH3 માં ડિફરન્ટ માત્ર હાઇડ્રોજનનો છે. તો સિમ્પલ, જેની પાસે હાઇડ્રોજન છે એ એસિડ, જેની પાસે નથી એ એનો સંયુગમાં બેઝ બને. શું બને? સંયુગમાં બેઝ. એટલે આ બાજુ છે કોણ છે? સંયુગમાં બેઝ. એ જે પાણી છે બધા અને બીજો OH માઇનસ છે, તો તમે જુઓ કે આ OH માઇનસ કરતાં આની પાસે શું વધારે? H પ્લસ વધારે છે. આયા ના, તો આ રિયલમાં બેઝ બન્યો તો આ એનો સંયુગમાં એસિડ બન્યો, અથવા આને તમે એસિડ કહો તો આ એનો શું બને? સંયુગમાં બેઝ બને. શોર્ટમાં એકબીજામાં ડિફરન્ટ છે એનો બેટા, કંઈ નહીં, નોર્મલ છે. આ એસિડ તરીકે વર્તતો હોય તો એમાંથી એચ પ્લસ કાઢી નાખો તો સંયુગમાં બેઝ બની ગયો એનો. હું તમે થોડાક એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરાવું હમણે, ઓકે? અત્યારે જ એટલે આ થિયરીમાં ખબર પડે શું છે. એકદમ સહેલી થિયરી છે કે ભાઈ સંયુગમાં એસિડ હોય તો ફરક હું તે કે એમાં એક એચ પ્લસ વધારે હોય અને જે સંયુગમાં બેઝ બને એમાં એક એચ પ્લસ ઓછો જોવા મળે. ક્લિયર? અને બીજી એક બાબત બહુ શીખવા જેવી છે, હંમેશા યાદ રાખજો કે જો તમારો એસિડ પ્રબળ એસિડ હોય બેટા, તમારો એસિડ કેવો હોય? પ્રબળ. અને જ્યારે એચ પ્લસ દાન કરી દેશે પછી એનું કયું સ્વરૂપ તમને જોવા મળે? હંમેશા નિર્બળ બેઝનું સ્વરૂપ જોવા મળે. એ જ રીતે ધારો કે બેઝ રહ્યો બેટા, બેઝ એ કેવો હોય? પ્રબળ હોય, તો પ્રબળ બેઝમાંથી હંમેશા તમને નિર્બળ એસિડ બનતા જોવા મળશે. એટલે કહેવાનો મતલબ શું? તો કે ધારો કે આ બાજુ મારે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હોય બેટા, તો સામે મને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ જ મળે એના સંયુગમાં. ખબર? એના સંયુગમાં કેવા મળે? મને નિર્બળ મળે. એ જ રીતે ઘણાને ક્વેશ્ચન થાય કે સર ધારો કે આ બાજુ નિર્બળ હોય તો, મતલબ નિર્બળ એસિડ નિર્બળ બેઝ હોત તો સામે એના સંયુગમાં પ્રબળ બને. યાદ રાખજો, જીનીટમાં બહુ અગત્યનો ટોપિક છે આ. આ બાજુ નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ લીધા હોય ને તો એમાંથી જે એચ પ્લસ દાન કરીને ગેસ પ્લસ સ્વીકારીને સામે બનશે ને એના પ્રબળ સંયુગમાં એસિડ અને પ્રબળ સંયુગમાં બેઝ તમને જોવા મળશે. ખ્યાલ? એક ઉદાહરણ જુઓ, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી છે બધા. હવે સૌને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ છે અને પાણી બેઝ છે, તો આ પોતાનો એચ પ્લસ આને દાન કરે, હા યા ના, તો એચ ઓ બની જાય એચ થ્રી ઓ પ્લસ. જે બેઝ હતો એવો બની ગયો સંયુગમાં એસિડ, અને જે એસિડ હતો એ એચ ગુમાવીને વધ્યો સીએલ માઇનસ, એટલે કે સંયુગમાં
बेज बनी जाए छे। थीरी बहुत सीम्पल सादी छे, पहला स्क्रीनशॉट ले लो, पछी हूँ तमने संयुग्म एसिड अने बेज नी थोड़ी प्रेक्टिस कराई लो। बधा बाळको व्यवस्थित स्क्रीनशॉट लई लो, आ थीअरी जे लखावुं छुं ए मुजब तमारे तैयारी करवानी रहेशे। तमारे नोट एटले के तमारी जे केमिस्ट्रीनी नोट बने छे ने, बस एमां लखी नाखो व्यवस्थित, आ बधी वस्तु वाँचवानी, रीडिंग करवानी, टेक्स्ट बुक जोवानी जरूर नहीं पड़े। ओके, જ્યારથી મેં તમને ઓનલાઈન શરૂ કર્યું ને અત્યારે, તો ત્યારથી બધી થિયરી જે હું પાછળની કરાવરાવું એ થિયરી તમારે બધી લખી નાખવાની, એ જ વાંચવાની, ટેક્સ્ટ બુક જોવાની જરૂર નથી હવે। ચલો આવડશે? ઓકે, હવે એટલો ભાગ સાફ કરી નાખું છું જેથી આપણે એસિડ બેઝની સંકલ્પનાને સારી રીતે સમજી શકીએ। ઓકે બાળકો, તો ધારો કે થોડાક એસિડ અને બેઝના સંકલ્પનાના ઉદાહરણ સમજવા હોય તો એક ઉદાહરણ લઈએ બેટા આપણે। એસિડ અને બેઝની સંકલ્પના સમજવી છે ને, તો ધારો કે હું એમ કહું H2O છે, H2SO4 છે, એમોનિયા છે, હાઇડ્રોજન કાર્બોનેટ છે, ઘણા બધા હોય છે બધા સંયોજનો, આનો મને સંયુગ્મ બેઝ આપો, આનો મને સંયુગ્મ એસિડ આપો। ચલો, તો ધારો કે હું એમ કહું કે મારે આનો સંયુગ્મ બેઝ જોઈએ છે, બેઝનો મતલબ શું થશે? સંયુગ્મ બેઝનો મતલબ એક એચ પ્લસ ઓછો, કાઢી મૂકો, બની ગયો કે ન બન્યો? બન્યો ને, આનો મારે સંયુગ્મ એસિડ જોઈએ, એસિડ કેમ બને? આનો H3O પ્લસ, આનો મારે ધારો કે હવે સંયુગ્મ બેઝ જોઈએ તો HSO4-1, આનો મારે જોઈએ શું સંયુગ્મ એસિડ તો H3SO4 પ્લસ। સાઉન્ડ પડે છે? બસ આવું જ હોય છે, એક એચ નાખી દેવાનો, એમોનિયા છે એનો મારે શું બનાવવો છે સંયુગ્મ બેઝ તો NH2-1, આનો NH4+1, આમાં હજી એક હાઇડ્રોજન કાઢી નાખું તો CO3-2, આમાં એક ઉમેરી દઉં તો H2CO3, ધારો કે અહીંયા HSO4-1 હોત તો આનો સંયુગ્મ બેઝ શું બને? હજી એક એચ કાઢી નાખો SO4-2, આમાં એડ કરવો પડે તો H2SO4। બસ આવું જોઈશ બેટા, બીજું કંઈ નવું હોતું નથી, તમને આવડતું હોવું જરૂરી છે, બરાબર? અને બાયચાન્સ ધારો કે આ પ્રબળ એસિડ છે, આ વધુ પ્રબળ એસિડ છે બધા કરતા, બરાબર? તો એ આગળ ધારો કે એચ પ્લસ નથી સ્વીકારવાનો, તો ન સ્વીકારવાનો હોય તો એનો સંયુગ્મ એસિડ ન બને, એની કેપેસિટી પ્રમાણે અંદર દાખલ કરે। આ કોમન સેન્સ આપણામાં હોવું જોઈએ। ઓકે, ચલો નોટ કરી લેજો, અહીંયા આપણે લોરી બ્રોન્સ્ટેન્ટ સંયુગ્મ એસિડ સંયુગ્મ બેઝની જોડ વિશેની કહાની પૂરી થાય છે। તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો એની ટાઈમ। ઓકે બેટા, નોટ કરી લો, ક્લિયર? એટલે લોરી બ્રોન્સ્ટેડના મત અનુસાર કોને એસિડ કહેવાય, કોને બેઝ કહેવાય, એમાંથી શું સંયુગ્મ એસિડ બને અને શું સંયુગ્મ બેઝ બને એ તમને ખબર હોવી જોઈએ। ક્લિયર બેટા? ચલો હવે વાત કરીએ આગળ લુઇસની સંકલ્પનાની। તમે સૌ કોઈ જાણો છો, ચેપ્ટર નંબર 4માં પણ આ વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું જશે। હવે લુઇસની એન્ટ્રી કેમ થઈ, તો બાળકો ધ્યાનથી સાંભળજો, હકીકતમાં લોરી અને બ્રોન્સ્ટેડની એસિડની વ્યાખ્યા શું હતી? જે એચ પ્લસ દાન કરે, જે એચ પ્લસ દાન કરે એ એસિડ, રાઈટ? આ લોરી અને બ્રોન્સ્ટેડના મત મુજબ હતું, પણ સવાલ એ હતો કે કેટલાક સંયોજનો એવા પણ છે કે જેમાં એચ જ નથી, હાઇડ્રોજન જ નથી, અને છતાં તેઓ એસિડ તરીકે વર્તે છે, એવું લુઇસનું કહેવું છે। તમે સમજ્યા મારી વાત? કે લોરી અને બ્રોન્સ્ટેડના મત મુજબ જે એચ પ્લસ દાન કરે, જે સ્વીકારે, એ બધાને તમે એસિડ અને બેઝ કહો છો, પણ પ્રશ્ન તો એ છે જેનામાં હાઇડ્રોજન ન હોય અને તે એસિડ અને બેઝ તરીકે વર્તતા હોય તો એને તમે કઈ રીતે સમજાવશો, રાઈટ? એટલે ત્યાં એનો સિદ્ધાંત લાગુ પડ્યો નહીં। અને પછી જે વૈજ્ઞાનિકની એન્ટ્રી થઈ કે જેને બધા જ કન્સેપ્ટ એકદમ ક્લિયર કટ કરી નાખ્યા કે તમને પછી નવા કોઈ એસિડ બેઝની સંકલ્પનાની જરૂર પડે નહીં, અને વાસ્તવમાં આનો જ ઉપયોગ કરવાનો મોટા ભાગે, કે જેથી આપણને ખબર પડી જાય બેટા કે ચલો આ એસિડ છે અને આ બેઝ છે, એટલે માટે ધી બેસ્ટ જો કોઈ આવ્યું હોય તો એ કોણ? તો લુઇસ। પ્રશ્ન કેમ બનશે બેટા? લુઇસ એસિડ બેઝ સંકલ્પના સમજાવો, પ્રશ્ન શું બને? લુઇસ એસિડ બેઝ સંકલ્પના સમજાવો, બહુ સરળ ભાષામાં એને કીધું છે। ઓકે, તો જેટલી સરળ ભાષામાં કીધું છે એટલી જ સરળતાથી તમે સમજો જેથી તમને ફટાફટ આવડી જાય। શું કહે છે? તો કે લુઇસના સિદ્ધાંતો મુજબ
એસિડ એવા પદાર્થો છે, એસિડ કોણ છે? તો કે એસિડ એવા પદાર્થો છે કે જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. હવે ઘણા બાળકોને નહીં ખબર હોય, કોઈ પણ પરમાણુ હોય ને બધા, એની પાસે જે વધારાના ઇલેક્ટ્રોન હોય ને એને અબંધકારક કહેવાય અને બાકીના બધા બંધકારક કહેવાય. પણ એની માટે જે વધારાના પડ્યા રહે ને એમાં બે જોડકામાં વધારે ને જોડકામાં, એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. સિંગલ ઇલેક્ટ્રોન વધ્યો હોય તો એ મુક્ત મૂલકમાં કામમાં આવે, પણ જોડકું જે વધ્યું છે જેને તમે કહેશો ઇલેક્ટ્રોન યુગ્મ. તો વ્યાખ્યા અનુસાર શું કહેવા માંગે છે કે લુઇસના સિદ્ધાંત મુજબ તમે એસિડ કોને કહેશો? એસિડ એક એવા પદાર્થો છે કે જે પ્રક્રિયામાં, ક્યાં બેટા? પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. શું સ્વીકારે છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. અને બેઝ એવા પદાર્થો છે કે જે આવા ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે છે. જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે, જેમ કે માથે માઇનસ વન હોય, હા ના, કોઈ પણની માથે માઇનસ વન હોય, ઓએચ માઇનસ વન લખ્યો હોય બેટા, તો ઓએચ માઇનસ વન લખ્યો છે એનો મતલબ શું? તો કે એની માથે ઓએચ માઇનસ છે ને, માઇનસનો મતલબ એને વધારાના ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. હવે ત્યાંથી તમે ઓળખી તો શકો કે જેની માથે માઇનસ 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 હશે એ બધા બેઝ છે, અને જેની માથે પ્લસ 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 હશે એ બધા એસિડ છે. પણ જરૂરી તો નથી ને કે બધાની માથે માઇનસ અને પ્લસ હોય, કેટલાક તટસ્થ પણ આવે જેની માથે પ્લસ કે માઇનસ પણ હોય નહીં. તો ઓળખાણ કરવી કઈ રીતે? તો કે આના આધાર કરવાની કે જેને ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ છે, જે એને મેળવવા માટે રેડી છે, બરોબર, મતલબ કે ધન આયન ટાઈપનું હોય, કાં તો એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એવા પ્રત્યેકને તમે કહી શકો છો લુઇસ બેઝ, આપણે સોરી લુઇસ એસિડ. ઓકે, લુઇસ એસિડ કહેવાના ક્યારે? ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યારે. હવે ઘણા પ્રશ્ન છે, ખબર કેમ પડે કે આના ઇલેક્ટ્રોનની ઉણપ છે? તો કે જો માથે ધન આયન ટાઈપ હોય તો તમને ખબર પડી જ જાય છે કે આ ઇલેક્ટ્રોનની ઉણપવાળા છે. પરંતુ બીજી કઈ રીતે? તો ચેપ્ટર નંબર 4 ની અંદર તમારે આવશે, અને જો ન આવ્યું હોય તો તમને સમજાવી દઉં છું. અષ્ટકનો નિયમ યાદ છે ને? આપણે સમ વિભાજન વિષમ વિભાજન ભણતા હતા ત્યારે વિષમ વિભાજનની થિયરીમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ એક પરમાણુની આસપાસ જો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય તો એને અષ્ટક કહેવાય, અને જો ન પૂર્ણ થાય તો એને ષષ્ટક કહેવાય. એની ષષ્ટક જ કોણ હોય? ઇલેક્ટ્રોન ઉણપવાળા ગણાય, એટલે કે એસિડો ગણાય. તો સાદી ભાષામાં યાદ રાખવાનું એટલું છે કે જો ઇલેક્ટ્રોન યુગ્મ તે સ્વીકારે છે, બીજાની પાસેથી મેળવે છે, તો 100% એ કેવો થયો? લુઇસ એસિડ તરીકે વર્તે છે. અને જો દાન કરે છે, એનું જે સંયોજન બની ગયું એ બની ગયા પછી એની પાસે ઇલેક્ટ્રોન વધતા હોય, જેમ કે 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ, આ બધા સમૂહના જે તત્વો રહે ને બેટા, એ પાણી બનાવે, એમોનિયા બનાવે, એચએફ બનાવે, જે પણ કઈ સંયોજન બનાવે બેટા, એ બધા બની ગયા પછી એની પાસે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધે છે. જી આ બાળકો, ઇલેક્ટ્રોન વધે છે. વધે છે માટે તો એ બધા યુગ્મનો દાન કરવાની ક્ષમતા દર્શાવે, માટે તેઓ બધા બેઝ કહેવાય. ઓકે, આપણે વન બાય વન જોઈએ, કોઈ ઉતાવળ છે નહીં. ચલો બધા બાળકો, એસિડ અને બેઝની વ્યાખ્યામાં ખબર પડી? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, વધારાના ઇલેક્ટ્રોન આપે છે, મતલબ બેઝ છે. કોઈ સ્વીકારે છે, જે સ્વીકારે છે ને એ તે એસિડ છે. ઓકે, ચલો વાત કરીએ આગળ કે ભાઈ બ્રોસ્ટેડ અને લોરીની સંકલ્પના સાથે લુઇસના સિદ્ધાંતમાં કઈ ખાસ ફેરફાર થતો નથી. શેમાં ફેરફાર થતો નથી? સમજો, એ એવું કહેવા માંગે છે કે બ્રોસ્ટેડ લોરીની જે સંકલ્પના તમે ભણીને આવ્યા એ અને લુઇસમાં બહુ વધુ ફેરફાર નથી, કારણ કે તેઓ એચ પ્લસના આધારે સમજાવતા હતા, આ ઇલેક્ટ્રોનના આધારે સમજાવે છે, બરોબર. પણ એમાં ને આમાં ફરક ક્યાં છે? તે ફરક સાંભળજો, બહુ ખાસ ફેરફાર કેમ નથી? કારણ કે બંનેની અંદર બેઝની વ્યાખ્યાનો અર્થ સમાન થાય છે, પણ જે સમાન નથી થતો એ કયો છે? એસિડની વ્યાખ્યા પૂર્ણ રીતે યથાર્થ નથી. કેમ? તો કે એસિડની વ્યાખ્યામાં એ પૂરેપૂર્ણ રીતે સમજાઈ શકતો નથી. કારણ શું? કારણ કે બધામાં એચ પ્લસ નથી હોવાનો. લોરી બ્રોન્સ્ટેડના મત મુજબ બધી જ વસ્તુની અંદર એચ પ્લસ તો હોવાનો નથી, બધામાં હાઇડ્રોજન હોવાનો નથી, તો તમે નહીં કહી શકો કોણ એસિડ છે અને કોણ બેઝ છે. સમજો છો શું કહું છું? એટલે એ એવું કહેશે કે વધુ ખાસ ફરક ક્યાં નથી પડ્યો? બેઝની વ્યાખ્યામાં. પણ એસિડની વ્યાખ્યામાં ચોક્કસ ફરક પડ્યો છે એવું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈ લઈએ. આ કોણ છે બેટા? BF3. BF3નો મતલબ ખબર પડે 13મો સમૂહ આવ્યા, તો બાલ ગંગાધર ઇન્ડિયન તિલક વાળો સમૂહ. આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? NH2 NP1
NS2 NP1 એટલે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય 3 હોય હવે બીજા કોઈ પણની સાથે જોડાય તો 3 ને 3 6 થાય મતલબ 8 ઇલેક્ટ્રોન નથી થતા એટલે આ સમૂહનું કોઈ પણ તત્વ કોઈ પણ પ્રકારનું સંયોજન બનાવશે ને એ બધા ઇલેક્ટ્રોનની ઓળખ વાળા જ બનશે સમજ પડે છે એટલે BCl3 હોય ACl3 હોય આ બધા કોણ બને બધા ઇલેક્ટ્રોનની ઉણપ વાળા સંયોજનો જ બનાવે છે માટે આ બધાને હું લુઈસ એસિડ કહીશ શું કહીશ લુઈસ એસિડ પણ તમે નોટિસ કર્યું આમાં હાઇડ્રોજન નહોતો છતાં પણ એસિડ થયો તો વસ્તુ એ સમજવાની છે કે લોરી અને બ્રોન્સ્ટેડના મત મુજબ જે એચ પ્લસ દાન કરતો હતો જેનામાં એચ પ્લસ હતો એ એસિડ હતા અને અહીંયા શું છે આમાં એસિડ નથી છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે જેમ કે BF3 બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાંથી એક એક લઈ 3 ને 3 6 ના ઇલેક્ટ્રોન બનાવ્યા 8 પૂરા થયા નહીં મતલબ કે હજી ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે આ એસિડ તરીકે વર્તે કોના તરીકે વર્તે એસિડ અને બાજુમાં કોણ છે એમોનિયા ભાઈ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 5 હોય 3 હાઇડ્રોજન સાથે નજીક બે વધ્યા વધ્યા ને એ બંનેને આ લેશે ખબડી એટલે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ બેઝ તરીકે વર્તે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે ઉણપ છે એ એસિડ તરીકે વર્તે હવે આની પાસેથી શું લેશે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારશે તો આ દાન કરશે મતલબ કે આ બેઝ આ સ્વીકારશે મતલબ કે એસિડ અને જે સંયોજન બનશે કે આ ટાઈપનું બનશે કે જેમાં BF3ની આસપાસના 6 ઇલેક્ટ્રોનનું બંધારણ બની ગયું બાકીના 2 ઇલેક્ટ્રોન એ એમોનિયા સાથે જોડાઈને એમોનિયાના 2 લઈ લેશે મતલબ 8ની કક્ષા પૂર્ણ કરશે આ ટાઈપનું સંયોજન બનાવે છે અને તમે બંધારણ સ્વરૂપે જોઈ શકો કે બોરોનની 3 નીચે FFFને ઉપર એમોનિયા જોડી દો લખાય આ રીતે ઓકે ચલો આમ શું કહી શકાય છે કે બ્રોન્સ્ટેન લોરીના મત મુજબ જે પ્રોટોન ધરાવતા હોય એ જ અણુ તમે એસિડ તરીકે કહેતા હતા પણ લુઈસ મુજબ શું થાય છે જો આમ જો બ્રોન્સ્ટેન લોરીના મત મુજબ પ્રોટોન ધરાવતા અણુ જ એસિડ તરીકે વર્તો હતો વર્તે છે પણ એવું જરૂરી નથી કેમ કે લુઈસ સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોનની ઉણપવાળા જે બધા જ સ્પીસીઝો છે એ એસિડ તરીકે વર્તવાની ક્ષમતા દર્શાવે છે એટલે કહેવાનો મતલબ શું કે જે લોરી અને બ્રોન્સ્ટેન કહેતા હતા કે જેની પાસે હાઇડ્રોજન છે એ જ એસિડ છે એવું જરૂરી નથી એવું લુઈસે સાબિત કરી આપ્યું અને ત્યારબાદ કેટલાક ઉદાહરણો પણ બતાવ્યા જેમ કે જો આ તટસ્થ અણુ જોઈ લો AlCl3 BF3 FeCl3 કે ધન આયનો લઈ લો NO2+ Mg+2 કોબાલ્ટનો CO+3 વગેરે બધાની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે માટે તેઓ લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે હંમેશા બાળકો યાદ રાખજો જરૂરી નથી કે એમાં હાઇડ્રોજન હોય છતાં પણ તે એસિડ અને બેઝ તરીકે વર્તતા હોય છે ફોર એક્ઝામ્પલ જેની જેની પાસે ઇલેક્ટ્રોનની શું હશે ઉણપ એવા દરેકે દરેક ધન આયનો કે પછી ભલે તટસ્થ અણુ હોય ઉપર આયન ધન આયન તટસ્થ અણુ એ બધા લુઈસ એસિડ તરીકે જ વર્તવાના છે તો લુઈસ બેઝ કોને કહેશું બાળકો તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એ બધા જ સ્પીસીઝો પછી ભલે ઋણ આયન હોય કે તટસ્થ હોય એ લુઈસ બેઝ તરીકે વર્તે છે મતલબ આ એમોનિયા તમે જોયું અહીંયા એ એમોનિયામાં શું કર્યું બેટા તો એમોનિયાની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હતા એટલે એને દાન કર્યા દાન કરતો એ તટસ્થ અણુ હોય કે ઋણ હોય ભલે આ તટસ્થ છે ને માથે કઈ નથી એટલે તટસ્થ છે એટલે આવો તટસ્થ હોય કે ઋણ હોય જો દાન કરે છે તો બેઝ છે એટલે H2 હોય NS3 હોય OH હોય CN- હોય બધા એસિડ તરીકે વર્તવાનું સોરી માય મિસ્ટેક બેઝ તરીકે વર્તવાનું વલણ દર્શાવે છે કોના મત અનુસાર લુઈસના સિદ્ધાંત અનુસાર ચલો બાળકો આવડે કે ન આવડે જવાબ આપો આવડે ને તો હવે લુઈસ જો એની આ થિયરી પૂર્ણ થઈ ગઈ ને લાઈન સુધી ગુજરાત બોર્ડમાં છે બરાબર હવે પછી જે થિયરી આપી છે ને એસિડ બેઝોની કે કોને પ્રબળ એસિડો કહેવાય કોને પ્રબળ બેઝ કહેવાય તો એની મોટી મોટી રામાયણો વાંચવાની જરૂર નથી શોર્ટમાં યાદ રાખો કે પ્રબળ એસિડોમાં કોણ આવે ઓકે તો પ્રબળ એસિડની અંદર આવે H2SO4 પ્રબળનો મતલબ શું થાય મને સમજાવો ચલો જેનું સંપૂર્ણ આયનીકરણ થાય જે પદાર્થને હું જલીય દ્રાવણમાં નાખું સંપૂર્ણ વિયોજન પામે 100 એ 100% એ પ્રબળ થયો જે નથી પામતો એ નિર્બળ થયો સમજ પડી પણ તમારે સમજવા માટે ઉદાહરણ આપું છું કે કોને કોને પ્રબળ એસિડો કહેવાય ઓકે H2SO4 સલ્ફ્યુરિક એસિડ HNO3 નાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ આ બધા જલીય દ્રાવણો એસિડ તરીકે ઓળખાય બેટા ઓકે
કે નાખો પડી HClO4 હાઇડ્રોક્લોરિક એસિડનો પણ કેવો પરક્લોરિક એસિડ એટલે મતલબ આ બધા બધા કેવા છે પ્રબળ એસિડ છે એ જ રીતે પ્રબળ બેઝના ઉદાહરણ લઈ લો જેમ કે બેરિયમના હાઇડ્રોક્સાઇડ બરોબર બેટા કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ સોડિયમના હાઇડ્રોક્સાઇડ પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ સીઝિયમના હાઇડ્રોક્સાઇડ દરેક ધાતુઓના હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ તરીકે વર્તવા લાગે છે બેટા આની સિવાયના બધા જે કંઈ જોવા મળે ને એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે સમજવાનું જેમ કે ધારો કે હું એમ કહું એસિડિક એસિડ CH3COOH એસિડિક એસિડ નિર્બળ એસિડ કહેવાય જેથી NH4OH NH4+ OH- નિર્બળ બેઝ કહેવાય કારણ કે આગળ NH4+ આવ્યો કોને પ્રબળ કહેવાય કોને ઋણ કહેવાય એ માટે ખાસ યાદ રાખજો કે જેની પાછળ કોણ હોય સલ્ફેટ નાઇટ્રેટ ક્લોરાઇડ બ્રોમાઇડ કે પરક્લોરેટ આ જે ઋણ આયન હોય ને એ બધા પ્રબળ એસિડ આ ન હોય ને તો બાકી બધા નિર્બળ એસિડ ગણવામાં આવે છે એ જ રીતે જેની આગળ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ની ધાતુ તો હોય ને બધા આલ્કલીન આલ્કલાઇનના ધાતુ તો લઈ જાય ને તો એના હાઇડ્રોક્સાઇડ પ્રબળ છે બાકી અન્ય કોઈ પણના હાઇડ્રોક્સાઇડ લઈ લો એ નિર્બળ છે થઈ ગયું કન્સેપ્ટ ક્લિયર તો એના માટે મોટી થિયરી આખી વાંચવાની ગોખવાની જરૂર નથી ચલો નોટ કરી લો બધા મુદ્દા વ્યવસ્થિત હવે દાખલાને રિલેટેડ થિયરી સ્ટાર્ટ કરીએ જો યાદ રાખજો અહીંયા સુધી ગુજરાત બોર્ડમાં હતું હવે હું જેટલી પણ થિયરી ચલાવીશ એ જસ્ટ ખાલી સમજવાની છે એમાંથી કંઈક સૂત્રની તારવણી થતી હશે અને એ સૂત્રનો ઉપયોગ તમે દાખલા કરવા માટે કરશો અને મહેરબાની કરી કોઈ ફોન કરી કરીને કે મેસેજ કરીને પૂછવું નહીં કે સર આ થિયરી કરવાની કે નહીં કરવાની સ્પષ્ટીકરણ સાથે કહી દઉં છું કે હવે પછીની જેટલી પણ થિયરી ચાલે એમાંની એક પણ થિયરી ગુજરાત બોર્ડમાં નથી જ્યાં આવશે ત્યાં હું ચોક્કસપણે તમને કહી દઈશ કે આ ગુજરાત બોર્ડના સિલેબસમાં છે મેન્ડેટ મતલબ શું કે હવે પછીની બધી થિયરીના માત્ર દાખલાઓ ગુજરાત બોર્ડમાં છે તો દાખલા ગણવા માટે સૂત્ર જોઈએ અને સૂત્ર મેળવવું હોય તો સૂત્ર તારવણી જોવી પડે કારણ કે સમજ્યા વગર સૂત્ર ગોખાય નહીં ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આના પછીના જે થિયરી કન્સેપ્ટ શરૂ થાય છે એ હું મારી રીતે બોર્ડ વર્ક કરીને તમને સમજાવી દઉં અંતમાં તમારે એનું માત્ર સૂત્ર યાદ રાખવાનું છે જે હું તારવણી કરીને આપું ઓકે સ્ક્રીનશોટ પાડી લો આનો પડી ગયો ચલો થિયરીનું ટાઇટલ પણ આપી દઉં છું અને જે દાખલાઓ માટે છે એ સૂત્ર સ્પેશિયલી દાખલા માટે જો લખી નાખું છું પર દાખલાઓ ગણવા માટે થિયરી ભણવાની હોય છે થિયરીનું નામ શું છે પાણીનો આયોનિક અચળાંક્યો કે પાણીનો આયોનિક ગુણાકાર અચળાંક્યો KW બરોબર પાણીનો આયોનિક ગુણાકાર કે પાણીનો આયનીય ગુણાકાર શોર્ટમાં પાણીનો આયનીય અચળાંક કહેવાય છે પાણીનો આયોનિક અચળાંક KW શોધો આ જ વસ્તુ બીજી કઈ રીતે પૂછાય પાણીનો આયોનિક ગુણાકાર એટલે કે KW પાણીનો આયોનિક ગુણાકાર કહો કે પાણીનો આયોનિક અચળાંક KW કયો સમજાવો શું માંગે છે તમે કે નો અર્થ શું સમજતા એ મને સમજાવો પહેલા કે એટલે શું સમજતા હતા સંતુલન અચળાંક કે રાઈટ કે નવું કઈ સમજતા હતા સંતુલન અચળાંક કે પણ KW મતલબ શું વોટર વોટર મતલબ શું પાણીનો આયોનિક ગુણાકાર બાળકો તો તમને ખ્યાલ જ કહી દો પાણી છે ને એ ઉભય ગુણધર્મી છે મતલબ ક્યારેક અમુકના સંપર્કમાં જાય તો એસિડ તરીકે વર્તે ક્યારેક બીજા અમુકના સંપર્કમાં જાય તો બેઝ તરીકે વર્તે શોર્ટમાં પાણી બંને તરીકે વર્તે છે શું કીધું બેટા મેં પાણી એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે મતલબ શું તો કે પાણી જો એસિડના સંપર્કમાં જાય
पानी जो एसिड ना संपर्क में जाए तो बेस तरीके अने बेज ना संपर्क में जाए जाए तो एसिड तरीके वर्ते छे। अने समझ पड़ी के ना पड़ी કે પાણી એ પોતાનો સ્વભાવ સામેવાળાના આધારે બદલી નાખે છે કે સામેવાળો કોઈ એસિડ પ્રબળ આવ્યો તો પોતે બેઝ થઈ જાય, મતલબ કે પોતે H+ સ્વીકારે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં એને દાન કરી શકે। ઘણી બધી રીતે તમે સમજાઈ શકો છો કે એસિડ અને બેઝ કઈ રીતે વર્તે છે, પણ આપણે સમજવાનું શું છે તો કે ધારો કે પાણીનો એક અણુ એ બીજા પાણીના અણુના સંપર્કમાં જાય ત્યારે શું થાય જો દો તો પાણીનો એક અણુ એ પાણીના બીજા અણુના સંપર્કમાં જાય તો યાદ રાખજો એક પાણીનો અણુ છે ને બધા એસિડ તરીકે વર્તે તો એની સામક્ષ બીજો બેઝ તરીકે વર્તતો હોય છે, મતલબ આ એસિડ છે તો આને શું આપશે બધા H+ આપશે તો આનું શું કન્વર્ઝન થઈ જશે H3O+ પાણી એટલે લિક્વિડ અને આને આનો એચ આપ્યો એટલે આયન બન્યો તો એ બન્યો એક્વિયસ અને હવે એચ પ્લસ આપી દીધો તો વધ્યો કોણ ઓ એચ માઇનસ રાઈટ। હવે આવી પ્રક્રિયા માટે જો તમે કે તારો તો સંતુલન અચલાંક કે બરાબર શું થાય બધા નિપજોના છેદમાં શું થાય પ્રક્રિયકો બે વાર લિક્વિડ છે તો વર્ગ થઈ જાય, પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હંમેશા વિષમાંક સંતુલનમાં લિક્વિડ કે સોલિડ ન ચાલે તો આ લિક્વિડની સાંદ્રતાને કેટલી કહી દો એક એટલે સાઈડમાં લઈ લો કે એચ ટુઓ નો વર્ગ બરાબર એચ થ્રીઓ પ્લસ ઓ એચ માઇનસ, આમાં એચ ટુઓ ની સાંદ્રતાને એક એકમ કર દો તો આ પાણીનો આઈની ગુણાકાર થયો ને, જો પાણીનો અચળાંક કે પાણીનો અચળાંક કે એટલે કે ડબલ્યુ બરાબર એચ થ્રીઓ પ્લસ ઓ એચ માઇનસ। કોઈ નોટિસ કર્યું બાળકો કે જોયું તો આ પાણીના અને પાણીના ધન આયન ને પાણીના અને પાણીના ઋણ આયન છે તો પાણીના અને પાણીના ધન આયન ને ઋણ આયનના ગુણાકારને કહેવાય પાણીનો આયોનિક ગુણાકાર કે ડબલ્યુ, સમજ પડે છે। એટલે આ કે ડબલ્યુ સૂત્ર મળી ગયું બાળકો, શું મળ્યું સૂત્ર કે પાણીનો અને પાણીનો આયોનિક ગુણાકાર એટલે શું પાણીનો અને પાણીનો આયોનિક ગુણાકાર મતલબ પાણીમાં રહેલા ધન આયન પાણીમાં રહેલા ઋણ આયનનો ગુણાકાર એટલે જ કે ડબલ્યુ થાય એટલે કે પાણીનો આયોનિક ગુણાકાર કે ડબલ્યુ, આ સૂત્ર છે બધા ઓકે। ઘણા બાળકો કન્ફ્યુઝ છે તો યાદ રાખજો એચ થ્રીઓ પ્લસ હોય કે એચ પ્લસ હોય બંને સરખા જ થાય, આ પણ એસિડિકતા દર્શાવે અને આ પણ પાણીમાં ગયા પછી એસિડિકતા આપે એટલે બંને હંમેશા સરખા લેવાના એચ થ્રીઓ પ્લસ અને એચ પ્લસ દાખલા ગણવા માટે સરખા લેવાના, એટલે જ્યાં જ્યાં તમને એચ થ્રીઓ પ્લસ દેખાય ત્યાં તમે એચ પ્લસ મૂકી શકો ઓકે, આમાં કોઈ અલગ છે નહીં। એટલે કે ડબલ્યુ નું સૂત્ર મળી ગયું। હવે સામાન્ય રીતે શુદ્ધ પાણીમાં રહેલા એચ પ્લસ હોય કે ઓ એચ માઇનસ હોય બંનેની સાંદ્રતા 10^-7 મોલારિટી હોય છે, યાદ રાખજો પાણીમાં રહેલો આયન એચ પ્લસ એટલે એચ થ્રીઓ પ્લસ પણ કહી શકો કે ઓ એચ માઇનસ બંનેની સાંદ્રતા કેટલી હોય 10^-7 મોલારિટી જેટલી જ હોય છે। જો આખું ખબર પડે છે ને બધા કે ફરીવાર એકવાર સમજાવું, પાણી એસિડ બેઝ બંને તરીકે વર્તે છે, પાણી જો એસિડના સંપર્કમાં જાય તો પોતે બેઝ, બેઝના સંપર્કમાં જાય તો એસિડ, આમ ઉભયગુણી તરીકે વર્તે છે। અને આ જ વસ્તુને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લીધું કે ધારો કે પાણીનો એક અણુ એ પાણીના પાણીના બીજા અણુના સંપર્કમાં જાય તો પાણીનો એક અણુ એસિડ અને બીજો બેઝ તરીકે વર્તે છે, જેથી એસિડ બની જાય સંયુગ્મ બેઝ, બેઝ બની ગયો સંયુગ્મ એસિડ, કે એટલે નિપજના છેદમાં પ્રક્રિયક સાંદ્રતાનો ગુણોત્તર જેમાંથી આપણે કે ડબલ્યુ નું સૂત્ર ધાર્યું। હવે અમારે બંનેની કિંમત જો આમાં મૂકું તો કે ડબલ્યુ બરાબર શું થાય બધા 10^-7 10^-7 કેમ થી બંનેની સાંદ્રતા સરખી રહે ને શુદ્ધ પાણીમાં એચ ની પણ અને ઓ એચ માઇનસ ની પણ 10^-7 10^-7 બેનો ગુણાકાર કરું તો કે ડબલ્યુ બને 10^-14
બરોબર બેટા, આ યાદ રાખજો કે આ દાખલામાં પૂછાય છે, દાખલામાં તમને આપ્યું ન હોય, આની કિંમત તમારે ડાયરેક્ટ લેવાની હોય, જ્યાં કે ડબલ્યુ દેખાય ત્યાં કેટલા લેવાના, 10^-14 તમારે જાતે જ લઈ લેવાના. તો આખી થિયરી અહીં પૂર્ણ થાય છે, જેમાં એક આ અને એક આ બે સૂત્રોની આપણે તારવણી એટલા માટે કરી કે આગળ દાખલા ગણવા માટે તે જરૂરી બનશે. ચલો, કોઈ ડાઉટ હોય તો મને પૂછજો, બાકી આને ગોખવાની જરૂર નથી, સમજો. હા, લખવાની ખરા, લખવાની ખરા નોટની અંદર, કારણ દાખલા માટે કામમાં આવશે. ઓકે, હા, ગોખવાની નહીં. ચલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધારે કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો મારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.